ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આજના આપણા લેક્ચરમાં આપણે સમૂહ નંબર 17માં થોડા વધુ આગળ જવાના છીએ, જેમાં 17માં સમૂહમાં ઓક્સિડેશન અવસ્થાઓની ચર્ચા આપણે કરવા તરફ આગળ વધશું. ચાલો તો સમૂહ નંબર 17ની ઓક્સિડેશન અવસ્થા સમજીએ. શું કોન્સેપ્ટ છે એમાં જોજો. ફ્લોરિન નો ઓક્સિડેશન આંક -1 જોવા મળે છે. આપણે બધા જાણીએ છીએ કે આખા આવર્ત કોષ્ટકમાં ફ્લોરિન જ એક એવું તત્વ છે કે જેનો ઓક્સિડેશન આંક -1 છે. બીજા એક પણ તત્વોમાં ખાલી -1 કે -1 ઓક્સિડેશન અવસ્થા હોય એવું એટલીસ્ટ અધાતુમાં તો નથી જ. તો સમૂહ નંબર 17માં ફ્લોરિનની ઓક્સિડેશન અવસ્થા -1 છે, જ્યારે ક્લોરિન, બ્રોમિન અને આયોડિન +1, +3, +5, +7 ઓક્સિડેશન અવસ્થાઓ પણ ધરાવી શકે છે. ક્લોરિન, બ્રોમિન, આયોડિનમાં -1 ઉપરાંત +1, +3, +5, +7 ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે. હવે આપણે ક્વેશ્ચન થાય કે આવું કેવી રીતે શક્ય બને, તો હું તમને એનો ટેકનિકલ કારણ સમજાવું. તમે જોજો, સમૂહની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમૂહ નંબર 17ની આપણે બધા જાણીએ છીએ શું છે. NS2 NP5 છે. બધા ધ્યાનથી સમજો શું કરું છું. હવે જો આ NS S નો એક પ્રકાર છે, એટલે NS NP. P ના કેટલા પ્રકાર હોય તો કે 3, અને અહીંયા હું મૂકું છું ND. D ના કેટલા પ્રકાર હોય? 5. NS NP ND. મિત્રો, એક ફ્લોરિન એવો છે, ફ્લોરિન એમાં 2S2 2P5 છે, એમાં 2D નથી. જ્યારે ક્લોરિન, બ્રોમિન અને આયોડિન બધામાં 3D, 4D ને 5D છે. એની ઇલેક્ટ્રોન રચના લખશો તો ભલે 3P એ પૂરું થઈ જાય, 3P5 એ, પણ ત્રીજા શક્તિ સ્તરમાં 3D છે તો ખરી નહીં. ભલે બ્રોમિન છે એ 4P5 એ પૂરું થઈ જાય, પણ એમાં 4D છે તો ખરી નહીં. ભલે આયોડિન 5P5 માં પૂરું થઈ જાય, પરંતુ એમાં 5D છે તો ખરી નહીં. તો આપણે એ વિચારીએ છીએ કે ફ્લોરિનમાં બીજું શક્તિ સ્તર છે, એમાં ડી નથી. જ્યારે ક્લોરિન, બ્રોમિન અને આયોડિનમાં ડી કક્ષકો અવેલેબલ છે, તો શું થાય છે હું તમને સમજાવો. જો NS2 NP5, તો NS2 બે ઇલેક્ટ્રોન, હુંડના નિયમ પ્રમાણે 1, 2, 3, 4 અને 5, ક્લિયર? આ ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના થાય NS2 NP5. હવે તમને બધાને ખબર છે કે ભૂમિ અવસ્થામાંનો ઇલેક્ટ્રોન શક્તિ મેળવે તો એ ઊંચી શક્તિ સપાટીમાં જાય, એટલે ઉત્તેજિત અવસ્થામાં જશે. હવે ઉત્તેજિત અવસ્થામાં જાય તો શું થાય તમે જોજો. હવે હું પાછું બોક્સ દોરું. પ્રથમ ઉત્તેજિત અવસ્થા NS NP અને MD, 1, 2, 3, 4 અને 5, 1, 2 NS NP અને MD. અને આ છે તમે જોજો પ્રથમ ઉત્તેજિત અવસ્થા. પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં શું થશે તો જોજો, આ આમના અને અહીંયા જે ઇલેક્ટ્રોન છે એ ઊર્જા મેળવી અને એ જ શક્તિ સ્તરની ખાલી કક્ષકમાં જાય આમના. તમે જોજો મિત્રો, અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આ +1 ઓક્સિડેશન અવસ્થા ક્યારે ધરાવી શકે, જો બાહ્યતમ કક્ષામાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એ ગુમાવી પણ શકે. તો આની પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, ગુમાવવાની શક્યતા ખરી, ગુમાવી શકે છે, ભાગીદારી પણ કરી શકે છે.
હવે તમે જોઈ લો પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા 1 2 અને આ 3 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો તે પ્લસ 3 ઓક્સિડેશન અવસ્થા બનાવી શકે ધેટ્સ વાય પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન ની હાજરી પ્લસ 3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે પછી જો તમે બીજી ઉત્તેજિત અવસ્થા બીજી ઉત્તેજિત અવસ્થાનો શું થાય પાછું એનએસ આએનપી અને અહીંયા પાછો દર્શાવી દો એનડી આ 1 2 3 4 5 1 2 3 બીજી ઉત્તેજિત અવસ્થાનો શું થાય તમે જોજો આ યુગ્મિત ઇલેક્ટ્રોન શક્તિ મેળવે ભાગ્ય અહીંયા આ 1 આમનામ આમનામ ને આમનામ જોઈ લો કેટલા યુગ્મિત ઇલેક્ટ્રોન થયા 1 2 3 4 ને 5 તો કેટલી ઓક્સિડેશન અવસ્થા આવી શકે પ્લસ 5 આવી શકે છે કારણ કે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીં છે ત્યાર પછી જોજો ત્રીજી ઉત્તેજિત અવસ્થા ત્રીજી ઉત્તેજિત અવસ્થામાં શું થાય છે તો કે આ એનએસ એનપી અને અહીંયા પાછો આવી જાય છે એનડી એનએસ એનપી એનડી હવે તો જો આમાંથી પાછો એક ઇલેક્ટ્રોન કૂદકો મારે યુગ્મિત હોય એમાંથી કાઢવાનો આ આમનામ આ કોણ આમનામ અને એક અહીંથી જમ્પ મારીને અહીંયા આવી ગયો હવે જોઈ લો કેટલા યુગ્મિત ઇલેક્ટ્રોન થયા 1 2 3 4 5 6 અને 7 તો પ્લસ 7 ઓક્સિડેશન અવસ્થા પણ જોવા મળી શકે છે તો ભૂમિ અવસ્થામાં પ્લસ 1 પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં પ્લસ 3 બીજી ઉત્તેજિત અવસ્થામાં પ્લસ 5 અને ત્રીજી ઉત્તેજિત અવસ્થામાં પ્લસ 7 ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળી શકે છે ધેટ્સ વાય 1 3 5 7 ક્લોરીન બ્રોમિન અને આયોડીનમાં જોવા મળશે પરંતુ ફ્લોરિનમાં જોવા નહીં મળે કારણ કે ફ્લોરિનમાં ફક્ત બીજા શક્તિ સ્તરમાં 2s અને 2p જ છે 2d નથી એટલે એની અંદર એવી ઇલેક્ટ્રોન રચના જોવા મળશે નહીં ઇઝ ઇટ ક્લિયર તો અહીંયા આપણે સમૂહ નંબર 17 માં ઓક્સિડેશન અવસ્થાઓનો ખ્યાલ આ જગ્યાએ આવી શકે છે હવે તમને કહી દઉં કે બ્રોમિન ક્લોરિન કે આયોડિન ખાસ અગત્યની બાબત આ ક્લોરિન બ્રોમિન અને આયોડિન પોતાના કરતા નાનું પરમાણુ કદ ધરાવતા તથા ઉચ્ચ વિદ્યુત ઋણતા ધરાવતા તત્વોની સાથે જોડાઈ શકે છે એટલે ક્લોરિન બ્રોમિન અને આયોડિન જેમ કે ફ્લોરિન સાથે જોડાય ઓક્સિજન સાથે જોડાય ત્યારે જ 1 3 5 અને 7 ઓક્સિડેશન અવસ્થા જોવા મળી શકે એટલે મારો કહેવાનો મીનિંગ એ છે મિત્રો કે આપણે કીધું કે ચાલો 1 3 5 7 જોવા મળે તો કોની સાથે તો કે 1 3 5 7 ઓક્સિડેશન અવસ્થાઓ એ નાનું પરમાણુ કદ ધરાવતા અને ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા ફ્લોરિન અને ઓક્સિજન સાથે જોડાઈ શકે આ ઉપરાંત ખાસિયત છે કે હેલોજન સમૂહના તત્વો હેલોજન સમૂહના તત્વો એ પોતાના જ સમૂહના તત્વો સાથે જોડાય બનાવે છે આંતર હેલોજન સંયોજન શું બનાવે છે આંતર હેલોજન સંયોજન સૂત્ર તો સરસ આ ટાઈપનું સામાન્ય સૂત્ર છે XX' XX' 3 5 and 7 જ્યાં તમે કહી દો આયોડિન છે IF3 IF5 IF7 આવા તત્વો બનાવી શકે છે એટલે હેલોજન પ્લસ હેલોજન એટલે એને કહેવાય આંતર હેલોજન સંયોજન ઇન્ટર હેલોજન કમ્પાઉન્ડ્સ તરીકે આપણે ઓળખી શકીએ છીએ તો આની અંદર તમે જોઈ શકો છો કે આયોડિન ની ઓક્સિડેશન સ્થિતિ પ્લસ 3 પ્લસ 5 અને પ્લસ 7 જોવા મળે છે એટલે આપણે કીધું કે હેલોજન ની ઓક્સિડેશન અવસ્થાઓ હોય ફ્લોરિન સિવાય 1 3 5 7 પ્રકારની પણ જોવા મળી શકે છે આ 2 થી 3 માર્કનો
સમૂહ નંબર 17 માં ઓક્સિડેશન અવસ્થા સમજાવો તો આટલી મેટ્રસ આપણે સમજાવી શકે. મિત્રો આમાં મેં ચાર ટુકડો નથી કર્યો કારણ કે આ બધા ક્વેશ્ચન એક્સપ્લેનેશન વાળા છે, મારે તમને એમાં સમજાવવું પડે છે. બાકી નોર્મલ ઇન્ફોર્મેશન હોય તો આપણે ચાર ટુકડો કરીએ. જેમ મેં તમને કીધું છે કે મારી જેટલી સરસ રીતે તમને સમજાવવાની સ્ટ્રેટેજી બની શકતી હશે એટલું મેં મેક્સિમમ અટેમ્પ્ટ તમને સમજાવવા માટે તેમાં કરેલો હશે. તો અહીંયા તમારે આ પ્રકારની મેટ્રિક્સ ધ્યાનમાં રાખશો એટલે સમૂહ નંબર 17 ની ઓક્સિડેશન અવસ્થાઓ તમે સમજી શકશો. ઇઝ ઇટ ક્લિયર? તો આપણા માટે આ ઓક્સિડેશન અવસ્થાઓ સમજાવો 2-3 માર્ક્સ નો ક્વેશ્ચન આની અંદર થઈ શકે છે. આ સિવાય સમૂહ નંબર 17 ની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વિચારીએ. તમે જોજો પ્રતિક્રિયાત્મકતા નો કોન્સેપ્ટ એક તમને હું સમજાવું. મારી પાસે ફ્લોરિન છે, ફ્લોરિન F2 2X-Cl2 2X-Br2 2X-. હવે તમને કહો કે ફ્લોરિન એ X- સાથે જોડાય તો એ બનશે X2 2F-, જ્યાં X બરાબર ક્લોરિન બ્રોમિન આયોડિન. જોજો પાછા વળી X2 2Cl- પણ X બરાબર બ્રોમિન અને આયોડિન, પાછો X2 2Br- પણ અહીંયા આવશે ખાલી આયોડિન. એટલે ફ્લોરિનમાંથી ફ્લોરાઇડ બનાવવો હોય, ફ્લોરિનમાંથી ફ્લોરાઇડ બનાવવો હોય તો તમે ક્લોરાઇડ બ્રોમાઇડ કે આયોડાઇડ એટલે કે એના કરતા ઊંચું પરમાણુ કદ ધરાવતું હેલોજન ઉપયોગમાં લઈ શકો. જો મારે ફ્લોરાઇડ બનાવવું છે તો એના કરતા ઊંચું પરમાણુ કદ ધરાવતું સંયોજન લઈ શકો. મારે ક્લોરાઇડ બનાવવું હોય તો એના કરતા ઊંચું પરમાણુ કદ ધરાવતો હેલાઇડ કયો? તો કે બ્રોમાઇડ અને આયોડાઇડ. જો મારે બ્રોમાઇડ બનાવવું હોય તો અહીંયા 2I- લઈશ. એવા સંયોજનો જો સાથે લેવામાં આવે તો તમે હેલોજનની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા એ જગ્યાએ એના જ ક્ષાર દ્વારા સમજાવી શકો છો. એટલે એ હેલોજનની કેમિકલ રિએક્ટિવિટી એના ક્ષાર દ્વારા સમજાવી શકાય કે કેવી રીતે ફ્લોરિન F2 માંથી F- બને, Cl2 માંથી Cl- બને, Br2 માંથી Br- બને. મિત્રો આ હેલોજનની આંતરશુદ્ધતા તે એકબીજા સાથેની રાસાયણિક પ્રક્રિયા દર્શાવી શકાય છે. હેલોજન સમૂહના તત્વોની હેલોજનની જ ખાસ પાણી સાથે પ્રક્રિયા થાય. સપોઝ ફ્લોરિનની પાણી સાથે પ્રક્રિયા થાય તો અહીંયા HF અને ડાયઓક્સિજન જોતા પડે છે. ફ્લોરિનની પાણી સાથે પ્રક્રિયા થાય તો એનો એસિડ બનીનો HF ઓટો છૂટો પડી ગયો. મિત્રો બધાયમાં જુદું જુદું થાય છે. ક્લોરિનની જો પાણી સાથે પ્રક્રિયા થાય તો HCl HOCl બને છે. આ HOCl નું નામ છે હાઇપોક્લોરસ એસિડ. શું કહેવાય? હાઇપોક્લોરસ એસિડ. એટલે એક હેલોજન એસિડ બન્યો અને હાઇપો હેલસ એસિડ બન્યો. આ પ્રક્રિયા ક્લોરિનમાં પણ થાય અને આ પ્રક્રિયા બ્રોમિનમાં પણ થાય. તો Br2 H2O HBr પ્લસ HOBr આ એસિડ છે. હવે ધ્યાન રાખજો અહીંયા OH ભલે દેખાતો હોય પણ એસિડ છે. તો ફ્લોરિનની પાણી સાથે પ્રક્રિયા થાય HF, ક્લોરિન અને બ્રોમિનની પાણી સાથે પ્રક્રિયા થાય એસિડ પ્લસ હાઇપો હેલસ એસિડ બને છે. અને આયોડિનનો પાણી સાથે પ્રક્રિયા થઈ હોય તો ત્યાં સીધું ઓક્સિડેશન થાય છે. તો અહીંયા એ I2ની પાણી સાથે પ્રક્રિયાથી આયોડાઇડની પ્રેઝન્સ એ જગ્યાએ મળી શકે છે. તો અત્યારે મેં તમને 3 અગત્યના ક્વેશ્ચન સમજાવેલા છે. એક ક્વેશ્ચન છે સમૂહ નંબર 17ની ઓક્સિડેશન અવસ્થાઓની ચર્ચા, બીજો ક્વેશ્ચન છે રાસાયણિક પ્રતિક્રિયા તબક્કા, અને ત્રીજો ક્વેશ્ચન છે હેલોજનની પાણી સાથેની પ્રક્રિયા. આટલા ક્વેશ્ચન્સ તમારે 3 ક્વેશ્ચન્સ આજના લેક્ચરમાં બહુ સારી રીતે તૈયાર કરવાના છે. એટલે એની અંદર કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ન આવે છતાં પણ તમને એની PDF સેન્ડ કરી દેવામાં આવશે. ખૂબ સરસ રીતે ક્વેશ્ચનનો આન્સર તમારે પ્રિપેર કરી નાખવાનો છે. આજના લેક્ચર માટે આપણે આટલી જ મેટર સમજાવીએ છીએ. થેન્ક યુ ફોર ટુડેઝ લેક્ચર.